તમે કદાચ ચારિત્ર નથી લીધું તો પણ આ સંસારની અંદર તમને મળેલા ધર્મ, તમને મળેલી સાધના, તમને મળેલા અનુષ્ઠાનોનું આલંબન લઈ તમે પણ જો આ માર્ગમાં આગળ વધશો તો એક દિવસ તમે પણ મોક્ષમાં પહોંચશો. સ્પીડ તમારી કદાચ ઓછી હશે, અમારી સ્પીડ થોડી વધારે. મેં નવપદના પ્રવચનમાં તમને કીધું હતું, તમે ટાઈગર છો, અમે ચિત્તો છીએ, જેગુઆર. ટાઈગર લોંગ જમ્પ મારી શકે, હાઈ જમ્પ ના મારી શકે, અને ચિત્તો હાઈ જમ્પ મારે છે. શ્રમણો અને શ્રમણીઓ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાને કેટલી જમ્પ મારી આઠમા ગુણસ્થાનક સુધી પહોંચે, નવમે, દસમે, બારમે, તેરમે અને ચૌદમે પણ જશે. તમે બહુ બહુ તો તમે જ્યાં છો ત્યાંથી જ એક એક કૂદકો મારી શકો, હાઈ જમ્પ નહીં મારી શકો. છતાં કૂદકા મારતા મારતા એક દિવસ તમારામાં પણ એવી તાકાત આવી શકે છે કે તમે લોંગ જમ્પમાંથી હાઈ જમ્પ મારી શકો. મોડું તો મોડું પણ તમારો નિસ્તાર થઈ શકે છે. મારે નિરાશ થવાની જરૂર નથી. અલ્ટિમેટલી ભગવાનનું કહેવું એટલું જ છે કે જે અર્થ અને કામ તમને સંસારમાં ફસાવનારા છે, જે અર્થ અને કામ તમને દુર્ગતિમાં રખડાવનારા છે, એવા અર્થ અને કામની પાછળ પાગલ બનવાને બદલે થોડો થોડો ધર્મ વધારતા જાઓ અને મોક્ષ તરફ આગળ વધતા જાઓ. એ બેઠેલાઓને પૂછું છું, તમે દુકાને જાઓ છો ત્યારે તમારા પુણ્યને વધારે પર્સન્ટેજ આપો છો કે તમારા પુરુષાર્થને વધારે પર્સન્ટેજ આપો છો? આઈએ જવાબ દીજીએ. છે ને આ ઉસ્તાદ, એ કરીએ છીએ પુરુષાર્થ ને માનીએ છીએ પુણ્ય. દૂધમાં અને ડબલ ઢોલકિયાને કહેવાય. ચોખ્ખું બોલો કે અહીંયા જયારે આવીએ છીએ ત્યારે તમારી સમક્ષ એમ કહેશું કે અમે પુણ્ય માનીએ છીએ, રિયલમાં જયારે દુકાનમાં જઈએ છીએ ત્યારે પુણ્ય પુણ્ય બધું બાજુ પર મૂકીને પુરુષાર્થમાં પાગલ બનીએ છીએ. અડધી રાતે પણ તમારો ધંધો થતો હોય તો તમે જવા તૈયાર કે નહીં? શિયાળાની રાતના 12 વાગ્યાનો સમય થયો હોય, 2 ડિગ્રી તમને તાવ આવતો હોય અને માર્કેટમાં તમને કોઈ બોલાવે તો તમે પહોંચો કે ના પહોંચો? અને હું તમને કહું કે મધ્યરાત્રિએ પરમાત્માની દેશનાનો પ્રારંભ થવાનો, માવસી ખૂબ નૂંગ આવે છે, હુવા દો ને. અમે થે હુવો ને મને હુવા દો. આ તો હુતો નથી ને, હુવા છે. તમારી માન્યતાને કમસે કમ ફેરવો. મને જે પણ મળે છે દુકાનમાં, બજારમાં, માર્કેટમાં ગયા પછી મારા પુણ્યના આધારે મળે છે, મારા પુરુષાર્થના આધારે નહીં. પુરુષાર્થ ઓનલી 20%, પુણ્ય 80%. અને ધર્મના ક્ષેત્રમાં પુરુષાર્થ 80%, પુણ્ય 20%. અમને ઉલટા કરી દીધા. ધર્મની બાબતમાં અમે પુણ્યને આગળ વધારી દીધું. કેમ તમે સિદ્ધિ તપ ન કર્યો? કેમ તમે નવપદની ઓળી ન કરી? બાવસી મોરા એરા કટે ભાગ, કે મેં અઠાઈ કરો, મેં સિદ્ધિ તપ. એના માટે ભાગ્ય નથી ચાલતું, એના માટે શું કરવું પડે છે? તમે દુકાનની વાતો ધર્મમાં લગાવી દીધી, દેરાસરમાં લગાવી દીધી, અને દેરાસરની જે વાતો હતી, અપાસરની વાતો હતી, એ બધી દુકાને લગાડી દીધી. હું નહીં જાઉં તો મારી દુકાન નહીં ચાલે. આવું કેનારા ઉપર ઉપડી ગયા પછી પણ એની દુકાન ચાલે છે કે નથી ચાલતી? 30 વર્ષનો નવજોત જવાન જો છોકરો પણ પરલોકમાં જઈ શકે કે ના જઈ શકે? તમારી નજર સામેના દ્રષ્ટાંતો જ. કોઈનો સંસાર નથી અટક્યો. અરે એને છોડો, ગાંધીજી ગયા પછી આ દેશ ગયો ભેગો ઉપર, ગાંધીજીની પાછળ ગયો. 1947માં દેશને આઝાદી મળી, 1948માં ગાંધી ગયા, ગાંધી ગયા પછી આ દેશ ગયો. ગાંધી પછી કોણ ગયું? ઇન્દિરાજી. ઇન્દિરાજીઓને બુલેટ મારીને ખતમ કરી નાખવામાં આવી. આ લેડી ડાયનેમિક લેડી હતી. લોકો એમ કહેતા હતા કે ઇન્દિરાજી જશે પછી આ દેશનો સત્યાનાશ થઈ જશે. ચાલ્યો ચાલ્યો. કોણ ગયું પછી? રાજીવ ગયો. ઉસકો તો સિર્ફ બુલેટ સે મારા થા, ઇસકો તો બોમ્બ સે ઉડા દી. રાજીવજી ગયા પછી પણ આ દેશ ચાલ્યો ચાલ્યો. અબાર કુણે? મોદી જો એમ સમજતા હોય કે હું છું તો દેશ છે તો ખાંડ ખાય છે. અહીંયા કોઈના વગર, એટલું તો તમે માનો છો ને કે મોદી જશે તો પણ દેશ તો
તો હું એમ કહું છું, તમે જશો પછી પણ તમારું ઘર મોઢેથી બોલો ને, તો હું જરા તમને બરાબર ક્લચમાં લઉં. તમારા વગર પણ જો તમારું ઘર ચાલવાનું હોય, શા માટે તમે દિવસ રાત કાળી મહેનત તમારા પરિવાર માટે, તમારા સંસાર માટે, તમારા સુખ માટે, તમારા સાધનો માટે કરી? દરેક પોતાનું નસીબ લઈ જાય.